વડોદરામાં યુવતી પર ગેંગરેપ અને આત્મહત્યાનો મામલો ઓએસએસ સંસ્થાના 5થી વધુ લોકોના ફોન જપ્ત કરાયા રેલવે પોલીસે કડકાઈથી કાર્યવાહી શરૂ કરી સંસ્થાના સંચાલક સંજીવ શાહ મેન્ટર વૈષ્ણવી શૈલેષ સહિત અનેક લોકોના ફોન જપ્ત તમામ ફોનની તપાસ માટે એફએસએલ માટે મોકલવામાં આવશે સંસ્થાના સંચાલકો અને સ્ટાફ પોલીસની હકીકત છુપાવી રહ્યા હોવાની આશંકા ડિલીટ કરેલા મેસેજ અને તસવીરો પાછી લાવવાનો પણ પ્રયાસ કરાયો છે વડોદરામાં યુવતી પર ગેંગરેપ અને આત્મહત્યા મામલે સમાચાર સામે આવી રહ્યા છે મોટા સમાચાર રવિ જોડાઈ ચુક્યા છે અમારી સાથે વધુ વિગતને લઈને રવિ તમામ ફોનને તપાસ માટે એફએસએલ મોકલવામાં આવે તમામ કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે શું છે વધુ અપડેટ આ કેસમાં બિલકુલ ખ્યાતિ વાત કરવામાં આવે તો વડોદરામાં યુવતી સાથે થયેલા સામૂહિક દુષ્કર્મ અને આપઘાતના મામલામાં હવે રેલવે પોલીસ દ્વારા કડકાઈથી તપાસ કરવાની શરૂઆત કરવામાં આવી છે અને જે સંસ્થાના લોકો અને સ્ટાફના લોકો પોલીસને સહયોગ નહોતા આપી રહ્યા ત્યારે હવે તેમની સામે પોલીસે કડકાઈભર્યું વલણ અપનાવ્યું છે અને સંસ્થાના જે સંચાલક છે સંજીવ શાહ ત્યાંના મેન્ટર વૈષ્ણવી અને શૈલેષ સહિત અન્ય અમુક લોકોના 5થી વધારે લોકોના જે ફોન છે તે પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે આ તમામ ફોન હવે એફએસએલ ખાતે મોકલવામાં આવશે કારણ કે જે રીતના જે ફોનમાં મેસેજીસ થયા હતા કેટલાક ફોટો મોકલવામાં આવ્યા હતા તે તમામ મેસેજીસ અને ફોટો ડિલીટ કરી દીધા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું તે પાછા મેળવવા માટે આ સંપૂર્ણ જે ફોન છે તે એફએસએલ ખાતે મોકલવામાં આવશે અને તેના આધારે જે ડિલીટ કરેલા મેસેજ છે ફોટા છે તે મેળવવાના પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે મહત્ત્વની વાત છે કે પોલીસને આશંકા છે કે હજુ પણ જે ઓએસિસ સંસ્થાના સંચાલક અને ત્યાંના સ્ટાફ છે તે કેટલીક હકીકત છુપાવી રહ્યા છે અને તેના આધારે રેલવે પોલીસ દ્વારા આજથી ફોન જપ્ત કરીને કડકાઈથી કાર્યવાહીની શરૂઆત કરી દેવામાં આવી છે ત્યારે આવનારા સમયમાં સામે આવશે કે જે મેસેજીસ ડિલીટ થયા હતા જે ફોટા ડિલીટ થયા હતા તે કયા પ્રકારના હતા કારણ કે તેવી પણ એફઆઈઆરમાં ઉલ્લેખ થયેલો છે રેલવે પોલીસમાં કે યુવતી દ્વારા જે ડાયરી લખવામાં આવી છે તે ડાયરીના અમુક પાના કોઈએ ફાડી નાખ્યા છે અને તે પાનાના ફોટો પાડીને ત્યાંના જે ટ્રસ્ટીઓ છે તેમને મેન્ટર દ્વારા મોકલવામાં આવ્યા હતા ત્યારે તેવા તો પાનામાં શું રહસ્ય છે કે તેને ફાડવાની જરૂર પડી પુરાવાઓનો નાશ કરવાની જરૂર પડી હજુ સુધી સાયકલ નથી મળી રહી ત્યારે આ તમામ સવાલોના જવાબ એફએસએલની તપાસમાં સામે આવી જશે ત્યારે ચોક્કસથી કહી શકાય કે G24 કલાક દ્વારા જે ગઈકાલે અહેવાલ બતાવવામાં આવ્યો હતો તેના બાદ રેલવે પોલીસ જે છે તે કડકાઈથી તપાસ કરવાની શરૂઆત કરી છે અને આજે જેટલા પણ લોકો જે રેસકોર્સ જગ્યા પર ઘટના બની છે વેક્સિન ગ્રાઉન્ડની આસપાસ ત્યાંના જે મોબાઈલ લોકેશનના આધારે ત્યાંના લોકોની પૂછપરછ માટે પણ બોલાવવામાં આવી રહ્યા છે અને અમુક સંદિગ્ધ લોકોને પણ પૂછપરછ માટે આજે પોલીસ દ્વારા બોલાવવામાં આવી રહ્યા છે ત્યારે પોલીસે હવે સમગ્ર મામલામાં ખૂબ જ સઘન તપાસ છે તે શરૂ કરી દીધી છે જી ખ્યાતિ બિલકુલ રવિ વધુ અપડેટ આપની પાસેથી લેતા રહીશું તો હાલમાં રેલવે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે એસોસિએશન સંસ્થાના રેલવે પોલીસે કડકાઈથી કાર્યવાહી શરૂ કરી ફોન જપ્ત કરી એફએસએલમાં મોકલી દીધા છે અને હાલમાં હકીકત જે છુપાવી રહ્યા હોવાની પણ જે આશંકા છે ડિલીટ કરેલા મેસેજીસ છે તસવીરો છે તે પાછી લાવવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ડ્રગ્સના દૂષણને ડામવા પર ગૃહ રાજ્યમંત્રીનું નિવેદન ગુજરાત પોલીસની કામગીરીને બિરદાવું છું છેલ્લા કેટલાક સમયથી પોલીસની સારી કામગીરી ડ્રગ્સનું દૂષણ રાજ્યમાં પોલીસે ઘૂસવા જ નથી દીધું હું ગુજરાત પોલીસનો આભારી છું હર્ષસંઘવીનું કહેવું છે અમદાવાદમાં એક કાર્યક્રમ દરમિયાન ડ્રગ્સના દૂષણ મામલે મોટું નિવેદન આપ્યું ગૃહ રાજ્યમંત્રીએ આપ સૌ લોકોને હું ગુજરાતની જનતા વતી અભિનંદન આપવા માંગુ છું કે જે પ્રકારે છેલ્લા અનેક દિવસોથી ગુજરાત પોલીસ દ્વારા ડ્રગ્સને ડામવા માટે જે પ્રકારે પગલા લેવામાં આવેલા છે જે પ્રકારે ગુજરાતના ચારે ખૂણાથી ગુજરાતની બોર્ડર ઉપર કોઈ બી વ્યક્તિ ડ્રગ્સ લઈને આવવાની હિંમત કરી હોય તો આપણા પોલીસના લોકોએ એનું સ્વાગત કર્યું છે અને એવી વ્યવસ્થા કરી છે કે આ જીવન સુધી એમના પરિવારથી એને દૂર રહીને જેલમાં એનું જીવન વિતાવવું પડશે તે માટે સૌ પોલીસના જવાનોને આ રાજ્યના લોકો વતી હું અભિનંદન આપું છું કે જે પ્રકારે પોલીસના જવાનોના માધ્યમથી અને આ પોલીસની ટીમના માધ્યમથી ગુજરાત શાંતિ સલામતી અને સુરક્ષામાં આજે દેશમાં અવ્વલ નંબર પર આવેલું છે તો એની પાછળ ટેકનોલોજીનો ઉપયોગ કરતું આ અમદાવાદ શહેર પોલીસને આજે હું અભિનંદન આપવા માંગુ છું